હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમમાં ગરમ ખાવાની મજા આવે એવા ક્રિસ્પી કુરકુરા લીલી મકાઈના ભજીયા બનાવીશું, જે ભજીયા ખાવાની બહુ જ મજા આવશે. તો લીલી મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા આપણે મકાઈના ડોડા લીધેલા છે, તો તે ડોડાની ઉપરથી આ ફોતરા કાઢીને ડોડાને આપણે છીણીને રેડી કરી લઈશું. તો અહીંયા એક મોટા બાઉલમાં આપણે મકાઈને છીણીને રેડી કરી લીધેલી. હવે ભજીયાની અંદર નાખવા માટે લીલી મરચી અને ધાણા લીધેલા છે, તે આપણે ઘરના ગાર્ડનમાંથી લીધેલા છે. તો આપણે મરચા અને લસણને ક્રશ કરી લઈશું. તો તેના માટે આપણે લસણની કળિયું લીધેલી 5 થી 6 અને મરચા લીધેલા તેને ખાંડી લઈશું. તો મરચા અને લસણને આપણે ખાંડી લીધેલા તે આપણે પકોડામાં નાખીશું. તો હવે મકાઈના પકોડા બનાવવા માટે એક મોટી કાથરોટમાં આપણે છીણેલી મકાઈ એડ કરી દઈશું અને નાખીશું આપણે ક્રશ કરેલા લસણ અને મરચા. લીલા ધાણા પણ એડ કરી દઈશું. ઉપરથી નાખીશું આપણે 1 કપ ચોખાનો લોટ. તો 1 કપ ચોખાનો લોટ લેવાનો, 1 કપ ચણાનો લોટ લેવાનો. તો બેઉની ક્વોન્ટિટી આપણે સેમ રાખવાની. 1 કપ આપણે નાખીશું ચણાનો લોટ. હવે નાખીશું સ્વાદ મુજબ મીઠું અને ખટાશ માટે આપણે બહુ બધું થોડુંક લીંબુ નાખવાનું, કેમ કે મકાઈ થોડીક મીઠી હોય ને તો ખટાશ વધારે હોય ને તો આ પકોડા રિયલી ખાવાની બહુ જ મજા આવશે. હવે આપણે સરસ રીતે લોટ અને મકાઈને આપણે મિક્સ કરી લઈશું, મતલબ મસળી મસળીને આપણે લોટ બાંધીશું. મકાઈને આપણે બિલકુલ મિક્સરમાં ક્રશ નહોતી કરી, આખી જ રાખી હતી. અને એકદમ કૂણી એવી મકાઈ હોય એટલે આની અંદર બહુ બધું દૂધ ભરેલું હોય એટલે તમે મકાઈને આમ મસળશો ને તો એકદમ સોફ્ટ થઈ જશે. હવે સરસ રીતે મકાઈ અને લોટને મિક્સ કરી લીધેલા, હવે થોડુંક એવું જ પાણી એડ કરવાનું છે. મતલબ જેવી રીતના આપણે રોટલીનો કઠણ લોટ બાંધીને એવી જ રીતના આપણે આમનો લોટ બાંધવાનો છે. એટલે હલકું એવું પાણી નાખતા જઈશું અને મસળતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરેલું. હવે ઉપરથી નાખીશું 2 ચમચી જેટલું તેલ, એટલે પકોડા અંદરથી સોફ્ટ રહેશે અને બહારથી કુરકુરા બનશે. તો 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધેલું. ઉપરથી આપણે 1/2 ટીસ્પૂન જેટલો જ ઈનો નાખવાનો છે, વધારે નથી નાખવાનો. તો 1/2 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરી દીધેલો. હવે આપણે સરસ રીતે લોટ બાંધી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા જો ભજીયા ખાવા હોય ને તો તમે જેટલો ચણાનો લોટ લેતા હોય ને એટલો સામે ચોખાનો લોટ નાખજો, તેનાથી ક્રિસ્પી કુરકુરા ભજીયા બનશે. અને લોટને ઢીલો બિલકુલ નથી રાખવાનો, નહીંતર એકદમ સોફ્ટ અને જાળીદાર એવા ભજીયા બનશે. ક્રિસ્પી ક્રંચી ખાવા હોય તો આવી રીતના લોટ બાંધવાનો. તો અહીંયા આપણો ભજીયા માટેનો લોટ બંધાઈ ગયેલો, તમે જોઈ શકો છો સરસ રીતે બોલ્સ બની રહ્યા છે. પરફેક્ટ આપણે લોટ એડ કરેલો. હવે આપણે હાથને સરસ રીતે ધોઈને પાણીવાળો હાથ કરીને નાના નાના બોલ્સ આપણે બનાવી લઈશું. જેવી રીતના તમારે ભજીયા બનાવવા હોય કે મોટા બનાવવા હોય તમે એવી રીતના બોલ્સ બનાવી શકો. તો આપણે આવી રીતના નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લઈએ. તો જેટલો આપણે લોટ બાંધ્યો હતો ને તેનાથી બધા જ બોલ્સ આપણે બનાવી લીધેલા. હવે આપણે આ ભજીયાને તળી લઈશું. તો તળવા માટે ગેસની ઉપર આપણે કઢાઈ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધી છે, તો બીજી સાઈડ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ ભજીયાને આપણે તળી લઈએ. તો આવી રીતના એક સાથે ભજીયા બનાવીને પણ તળી શકો અને એક એક આપણે જેવી રીતના ભજીયા બનાવીએ એવી રીતના પણ તમે બનાવી શકો. પણ તે લુવા બનાવવામાં વાર લાગશે, એટલે તમારું પેલું જે ભજીયા નાખ્યા હોય ને તે બળી જશે. એટલે તેલ એકદમ પરફેક્ટ ગરમ કરી લેવાનું, પછી આપણે મીડિયમ ફ્લેમ પર આ ભજીયાને તળવાના, એટલે એનાથી જ ભજીયા ક્રિસ્પી ક્રંચી બનશે. તો આવી રીતના આપણે એક એક ભુજિયા મૂકીને ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય અને પછી આપણે ગેસ કરી દેવાનો. ધીમો ધીમા ગેસ ઉપર આપણે ક્રિસ્પી ક્રંચી થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. તો અહીંયા આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા. હવે આપણે આ ભજીયાને લઈ લઈશું અને આવી જ રીતના આપણે બીજા ભજીયાને તળી લઈશું. અને આ ભજીયાને તળતી વખતે તમારે તેલ એકદમ હાઈ કરી દેવાનું, પછી આપણે ભજીયા બધા મૂકીને પછી ગેસ આપણે મીડિયમ કરી દેવાનું. મીડિયમ ફ્લેમ પર તમારે તળવાના. જો પહેલેથી જ એકદમ ધીમો ગેસ રાખીને ભજીયાને તળીશું તો ભજીયા ફાટી જશે અને ક્રિસ્પી ક્રંચી ભજીયા નહીં બને. તો આવી રીતના આપણે તેલ પહેલેથી જ હાઈ ગરમ કરી લેવાનું. તો હવે આપણે બીજો ઘાણો પણ તળી લઈશું.
તો અહીંયા આપણે બીજો ઘાણો પણ તળી લીધેલો, અને જેટલા ભજીયા આપણે બનાવ્યા હતા બધા જ ભજીયા આપણા તળાઈને રેડી થઈ ગયેલા. તો વરસાદની સિઝનમાં આ ભજીયા ખાવાની એટલી મજા આવશે કે તમે એક વખત બનાવશો ને તો તમને જરૂરથી બીજી વાર બનાવવાનું મન થશે. અને મકાઈનો ટેસ્ટ એટલો સરસ આવે, મતલબ મકાઈ તો ગળી હોય અને અંદર ભરપૂર મસાલો હોય તો આ ભજીયા સારા જ લાગે. તો અહીંયા આપણા ગરમમાં ગરમ ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયા બની ગયા. જે ભજીયા ટમેટાના સોસની સાથે કે કોથમીર ફુદીનાની ચટણીની સાથે તમને જે પસંદ હોય તેમની સાથે તમે ખાઈ શકશો. તો આ ભજીયા આપણે ટમેટાના સોસ અને મેયોની સાથે આપણે સર્વ કરીશું. વરસાદની સિઝનમાં ખાવાનું મન થાય એવા આપણા એકદમ લીલી મકાઈથી ભરપૂર ભજીયા બનીને રેડી થઈ ગયેલા. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.